અને બધાએ જોયું અને બધાએ આ જ પ્રશ્ન કર્યો કે આ ગયા તમને કેમ નહીં, અમે કથા સાંભળી પણ આપણે કથામાં તો બેઠા છીએ, સાંભળજો આ વાત, આપણે તો કથામાં બેઠા છીએ પણ કથા આપણામાં નથી બેઠી એટલા માટે વિમાન નથી આવતા, ઉઘરાણી વાળા આવે છે. કથામાં બેસવું મહત્વપૂર્ણ નથી, યાદ રાખો, કથા આપણામાં બેસવી જોઈએ તો કથા સફળ છે. જેટલા ગામના લોકોએ કથા સાંભળી એ તો બેઠા હતા કથામાં, જે ધૂંધું કાર્ય સાંભળી એ તો પ્રેત શરીર હતું, છતાં કેટલું કંટ્રોલ રાખીને સાંભળ્યું હશે. આપણે તો પંચભૂતનું શરીર સાથે સાંભળીએ છીએ, કેટલું ધ્યાનથી સાંભળવું જોઈએ. અને સાંભળી અને બધા એક જ પ્રશ્ન કર્યો, આ હેવ ક્વેશ્ચન, આ ધુંધુકારી પ્રેત શરીરવાળાને મુક્તિ મળી અમને કેમ ન મળી, અમારા માટે વિમાન કેમ ન આવ્યા. ગોકર્ણજી કે વિમાન એના માટે આવે જે અભિમાન છોડે, જેના હૃદયમાં અભિમાન હોય એના માટે વિમાન ક્યારેય ન આવે. બીજી વાર ભાગવતની શરૂઆત થઈ, બધાએ બહુ ધ્યાનથી આપણું મોબાઈલ સાઈડમાં મૂકી દીધો, કોઈ વહીવટ નહીં, કોઈ માથાકૂટ નહીં, સ્ટ્રેટ ફોરવર્ડ કથા સાંભળવી છે. અને 7 દિવસ ધ્યાનથી કથા સાંભળી અને 7 દિવસ પૂરા થઈને એની પહેલા આકાશમાં હજારો વિમાન ફરવા માંડ્યા છે, હજારો વિમાન. અને જેટલા જેટલા એ કથા સાંભળી છે ના બધા ગયા છે ઉપર ભગવત ધામમાં.